કેશોદમાં જૂના પ્લોટ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી યુવા ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ પ્લોટના રહેવાસીઓ દ્વારા ગણેશ ઉત્સવમાં હરીફાઈઓ તેમજ નિત નવા કાર્યક્રમે અન્નકૂટ દર્શનનું કરવામાં આવે છે અમરનાથ દર્શનનું ભવ્ય આયોજન કરાયું હતું તેમજ કેશોદના શાક માર્કેટ પાસે આવેલ દવે શેરીમાં શ્રી વિનાયક ગ્રુપ દ્વારા ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અલીપુરા અને ઢોકળિયાના વિવિધ યુવક મંડળો ગણેશ મંડળો દ્વારા લગભગ 90-100 જેટલી જગ્યા ઉપર નાની મોટી વિઘ્નહર્તા વિવિધતાભરી નયનરમ્ય પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે જેમાં બોડેલીની મધ્યમાં સોમનાથ સોસાયટી યુવક મંડળ દ્વારા 28મા ગણેશોત્સવની તથા જમના પાર્ક કેસરબા શિવશક્તિ રવિશંકર રોડ હોડી ચકલા માર્કેટ રોડ હરિજનવાસ ગંગાનગર સોસાયટી એકનાથ જાદવ સાહેબના ઘર સહિત વિવિધ જગ્યા ઉપર ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે જ્યારે ઓખામાં ઓખાકા રાજા ગણેશ પંડાલમાં દેવભૂમિ દ્વારકા તથા ખંભાળિયા ગામના ગાયત્રી કલાવૃદ્ધના કલાકારો હર્ષુભાઈ ડોડિયા તથા પ્રવીણભાઈ છંગની ગરબા મંડળ ની ટીમે શ્રીનાથજીની ઝાંખી સાથે ગણેશ સ્તુતિ ભક્તોને ડોલાવ્યા હતા તથા ઓખા દરિયા કિનારે આવેલ સમંદરકાર રાજા અને નવી બજારકાર રાજા ગણેશ પંડાલોમાં ગણેશજીને જંગલેશ્વરના શૃંગાર સાથે મહાઆરતી કરવામાં આવી હતી આ પ્રસંગે ઓખાના ધારાસભ્ય પ્રભુભા માણેકના પુત્ર સહદેવસિંહ માણેકે પણ ખાસ હાજરી આપી હતી અને ઓખાના યુવાનોના આ ધાર્મિક કાર્યને બિરદાવ્યું હતું આ સાથે સેલવાસમાં પણ આદિવાસી સમાજ ઉત્કર્ષ સંઘના પ્રમુખ અનિલભાઈ પટેલ દ્વારા બાલદેવી ક્રાંતિવીર બિરસા મુંડા ચોકમાં શ્રી ગણેશ પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યાસપીઠ પર બિરાજમાન કથાકાર ગિરીશભાઈ શાસ્ત્રી દ્વારા સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું જેનો બહોળી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો અલગ અલગ રીતે શણગાર સોમનાથ સોસાયટી યુવક મંડળના યુવાનો કરે છે અને એ શણગારમાં ચોકલેટ બિસ્કીટ કાજુ બદામ ફટાકડા કઠોળ એવા અલગ અલગ શણગાર કરી ચૂકેલા છે આ ચાલુ વર્ષે અમે લોકોએ નાળાછડીના શણગાર કરેલો છે જે સોમનાથ સોસાયટી યુવક મંડળના યુવાનો જાતે જ કરે છે અને બોડેલી અલીપુરા અને ઢોકળિયામાં 100-110 જેટલા ગણપતિની સ્થાપના થતી હશે પહેલાં અમે પોલીસ સ્ટેશનમાં કરતા હતા છેલ્લા 12 વર્ષથી અહીંયા ગજાનંદ પાર્કમાં કરીએ છીએ અને દર વર્ષે અમારા સેટ જુદા જુદા હોય છે અને ઇન્દોરનું અમે ડેકોરેશન કરીએ છીએ મૂર્તિ પણ વડોદરાથી લાવીએ છીએ અને ભક્તો અહીંયા દર્શન કરવા રોજ આવતા હોય છે રોજ સવાર સાંજ અહીંયા અમે પૂજા કરીએ છીએ અને રોજ ભક્તોનો મેળો અહીંયા ઉમટે છે અને દર્શન કરવા આવે છે એમાં અમે અમરનાથના દર્શન કરીએ અન્નકૂટ કરીએ અને વિવિધ પ્રકારના અમે પ્રોગ્રામ કરીએ છીએ આ રીતે અમે ભાવિ ભક્તોને આમંત્રણ આપીએ છીએ કે તમે રોજ આવો એમ અને 7:30 વાગે આરતીનો પ્રોગ્રામ રાખીએ દવે શેરી કે સોદ દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા ઓખા મંડળ શહેરમાં ઓખાકા રાજા ગ્રુપ દ્વારા આયોજિત શ્રીનાથજીની ઝાંખી રાખવામાં આવેલી હતી જ્યારે શ્રીનાથ ખંભાળિયાથી શ્રીનાથજીની ઝાંખી કરવા માટે આવેલા ગાયત્રી કલાવૃંદના લોકોએ શ્રીનાથજીના ભજનો કરી ઓખાની પબ્લિકને મંત્રમુગ્ધ કર્યા હતા અને જ્યારે નવી બજારકા રાજા અને સમુદ્રકા રાજામાં જંગલોનું પ્રદર્શન ઊભું કરી ત્યાં ગણેશ ભગવાનને વિશેષ પ્રકારના દર્શન રાખવામાં આવ્યા હતા અને સમુદ્રકા રાજા નવી બજારકા રાજા અને ઓખાકા રાજામાં રોજ વિવિધ પ્રકારના ગણપતિના દર્શન યોજી પબ્લિકને મનમોહિત દર્શન કરવાનો લાભ આપે છે આ એક ઉદ્દેશ હતા રાષ્ટ્ર કે અંદર એકતા આવે રાષ્ટ્ર કે એકતા બની રહે ઓર જો ગણેશ ઉત્સવ જો લોકમાન્ય ટિળકને જે શરૂઆત કી થી દેશ કે આઝાદી કે લીએ ઉસને જો લડત કી થી કે આઝાદી હોના ચાહે ઉસને સંગઠન બનાને કે લીએ ગણેશ ઉત્સવ ચાલુ કિયા ઓર અંગ્રેજો કો સામને લડકે આઝાદી મેં મૂવમેન્ટ ચલા અભી ભી યે જમાના મેં ભી એ રાષ્ટ્ર કે અંદર વિશ્વ કે અંદર આતંકવાદ હૈ ત્રાસવાદ હૈ ઘૂસણખોર હૈ તો ઉસકો નાશ કરના હૈ તો ગણપતિ કા જો વિચાર હૈ ઉસને જો ઓ જમાને મેં રાક્ષસ મહારાક્ષસ કો મારા થા વૈસે ભી હમકો અભી ભી ભારત કે ભૂમિ મેં ભી બડે બડે રાક્ષસ હૈ જો ગાય માતા કો કાટ કે ખાને વાલે હૈ ઓર વિશ્વ કે અંદર એસા અનેક પ્રકાર કે અત્યાચારી હૈ જુલમી હૈ ઉસકો નાશ કરને કે લીએ ગણેશજી કી કથા રખીએ ઉનકી પ્રેરણા સે હમ ભી
અમાર રાષ્ટ્ર કો બચાવેંગે વિશ્વ કો અને ગણપતિના દિવસે જે મૂર્તિની પ્રતિષ્ઠા કરી અને પૂજા કરી હોય અને એ મૂર્તિને પછી આપણે ઘરે રાખીએ તો એ ઘરની અંદર અપશુકન થાય એવું કંઈ છે જ નહીં તો લોકોના માનસમાં યદી આવી કોઈ ગેરમાન્યતા હોય તો એ માન્યતા પણ દૂર થાય